जय श्री राम। विद्यार्थी मित्रों, विलकट विद्यापीठ शाला परिवार हूँ अशोक दवे आज गणित लेक्चर में आप सबने आवकार। काम अने मेहनताना आधारित एक दाखलो त्रीजा प्रकरण में आए कि बे स्त्रीओ ने पांच पुरुषों साथ मिलीने एक भरतकाम चार दिवस में पूरु करी शके। બે સ્ત્રીઓને પાંચ પુરુષોને એક સાથે જ્યારે કામે લગાડવામાં આવે છે તો એ એક ભરતકામ ચાર દિવસમાં પૂરું થાય છે, પરંતુ જો ત્રણ સ્ત્રીઓ અને છ પુરુષોને એ જ ભરતકામ સોંપવામાં આવે છે પરંતુ બે સ્ત્રીઓને બદલે ત્રણ સ્ત્રીઓ અને પાંચ પુરુષને બદલે એક પુરુષ વધારીને છ પુરુષ જ્યારે કરી દેવામાં આવે છે ત્યારે એ ભરતકામ ત્રણ દિવસમાં પૂરું કરી નાખે છે, તો એક સ્ત્રીને સ્વતંત્ર રીતે આ આખું ભરતકામ કરતા કેટલા સમય લાગે, એટલે કે કેટલા દિવસ લાગે, અને એક પુરુષને દ્વારા સ્વતંત્ર કામ સોંપવામાં આવે તો કેટલા દિવસ લાગે, એવો કામ અને મહેનતાણાનો દાખલો છે। નાના ધોરણોનો કામ અને મહેનતાણું વ્યસ્ત પ્રમાણમાં આવે છે, એક કામ પૂરું કરતા પાંચ દિવસ લાગે। હવે જો એ એક વ્યક્તિને પાંચ દિવસ લાગતા હોય તો પાંચ વ્યક્તિને તમે બોલાવી લો તો એ કામ એક દિવસમાં પૂરું થઈ જાય, પરંતુ આવો કામ માટે કોઈ મકાન કે એવું બનાવવાનું હોય તો એવું ના વિચારી શકાય કે એક કડિયા દ્વારા એક રૂમ જો એક મહિનામાં તૈયાર થતો હોય તો ત્રીસ વ્યક્તિને એક સાથે ભેગા કરી દઈએ તો એક દિવસમાં પૂરું થઈ જાય, એ પોસિબલ નથી, એક થોડીક હાસ્યાસ્પદ વાત છે। પરંતુ અહીંયા આપણે જે પ્રશ્ન પૂછ્યો છે આપણને કે એક પુરુષ અને એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ કરતા કેટલો સમય લાગે છે, તો તેને આપણે ધારીને આગળ વધીએ કે એક સ્ત્રીને તે કામ સ્વતંત્ર રીતે કરતા ધારો કે x દિવસ અને એક પુરુષને તે ભરતકામ કરતા પૂરું કરતા y દિવસ લાગે છે। આપણે અહીંયા જોયું કે x દિવસમાં એક સ્ત્રી આ ભરતકામ પૂરું કરી નાખે છે, કુલ દિવસો બંને મળીને ચાર લે છે, તો આપણે એવું વિચારી શકીએ કે એક દિવસમાં એક સ્ત્રી કેટલું કામ કરે, તો એક દિવસમાં એક સ્ત્રીએ કરેલું કામ, એક કામ ચાર દિવસમાં થતું હોય તો એક દિવસમાં એક કામનો ચોથો ભાગ પૂરો થાય એટલે એક ચતુર્થાંશ થાય, એક કામ ચાર દિવસમાં પૂરું થતું હોય અને બે વ્યક્તિને કામે લગાડીએ તો બેના છેદમાં ચાર એટલે કે એક દ્વિતીયાંશ એટલે કે અડધા ભાગનું કામ થઈ જાય, એવી જ રીતે ત્રણ વ્યક્તિને કામે લગાડીએ અને ચાર દિવસમાં કામ પૂરું થતું હોય તો ત્રણના છેદમાં ચાર પોણા ભાગનું કામ થઈ જાય, અને ચાર દિવસ લેતા હોય તો ચાર વ્યક્તિ હોય તો ચાર ભાગ્યા ચાર એટલે એક દિવસમાં કામ પૂરું થઈ જાય, તો એક દિવસમાં એક સ્ત્રીએ કરેલું કામ x દિવસ લાગે છે એટલે એકના છેદમાં x ભાગનું કામ થઈ જાય, એકના છેદમાં x। એવી જ રીતે એક દિવસમાં એક પુરુષે કરેલું કામ એકના છેદમાં y ભાગનું મળે। હવે આપ જોઈ શકો છો કે બે સ્ત્રીઓ એક દિવસમાં બે સ્ત્રીએ કરેલું કામ બેના છેદમાં x થાય, એક દિવસમાં ત્રણ પુરુષે કરેલું કામ ત્રણના છેદમાં y ભાગનું થાય, તો સંયુક્ત દર લઈએ બંને સાથે મળે સંયુક્ત રીતે બે સ્ત્રીઓ અને
બે સ્ત્રીઓ અને પાંચ પુરુષો એક દિવસમાં કરેલું કામ જો આપણે મેળવીએ તો સ્ત્રીઓ કેટલી છે બે એટલે બે ના છેદમાં x ભાગનું કામ થઈ જાય વત્તા બંનેને ભેગા કરીએ છીએ સંયુક્ત રીતે એટલે 5 ના છેદમાં y આટલું કામ એક દિવસમાં તૈયાર થઈ જાય પરંતુ આપણને અહીંયા આપ્યું છે કે આ ભરતકામ 4 દિવસમાં પૂરું કરે છે તો 4 દિવસને બદલે 1 દિવસમાં કેટલું કામ થાય બે સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને ભરતકામ 4 દિવસમાં પૂરું કરે છે તો 1 દિવસમાં કેટલું કામ થયું તો બે સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને તે ભરતકામ 1/4 ભાગનું કામ કરી નાખશે બે સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને 1 દિવસમાં તે ભરતકામના 1/4 ભાગનું કામ કરી નાખશે હવે આપણે બે સ્ત્રીઓ અને 5 પુરુષોને કામે લગાડ્યા છે એટલે અહીંયા આપણે લખી શકીએ કે 2 ના છેદમાં x વત્તા 5 ના છેદમાં y બરાબર આ બંને 5 પુરુષો 2 સ્ત્રીઓ દ્વારા થયેલું કામ 1 દિવસમાં 1/4 મળે છે અહીંયાથી સાદુરૂપ આપવાના બે રસ્તા થશે પણ સાદુરૂપ પછી આપણે સમીકરણને 1 કહી દઈએ અને બીજું સમીકરણ લઈ લઈએ કે લખ્યું છે કે 3 સ્ત્રીઓ એટલે એક સ્ત્રી વધારી અને 5 પુરુષને બદલે 6 પુરુષોને તે જ કામ સોંપવામાં આવે તો તે કામ હવે 3 દિવસમાં પૂરું કરે છે એટલે અહીં આપણે લખી શકીએ કે તેવી જ રીતે એટલે ફરીવાર આ બધા વાક્યો આપણે ન લખવા તેવી જ રીતે બીજું સમીકરણ કેવી રીતે બનશે તો કે 3 સ્ત્રીઓ 2 સ્ત્રીઓ હતી તો 2 ના છેદમાં x ભાગનું કામ થયું 3 સ્ત્રીઓ છે તો 3 ના છેદમાં x મળશે વત્તા 5 પુરુષો હતા 5 ના છેદમાં y ભાગનું કામ થયું 6 પુરુષો છે તો 6 ના છેદમાં y ભાગનું કામ હવે કામ પૂરું કરતા આખું કામ પૂરું કરતા એ લોકોને 3 દિવસ લાગે છે આ છે 1 દિવસનું કામ એટલે 1 ના છેદમાં 3 મળે આવું આપણને બીજું સમીકરણ મળે સમીકરણ 1 અને સમીકરણ 2 બંને અપૂર્ણાંક હોવાથી આપણે કંઈક આદેશ લઈ લઈએ તો 1 ના છેદમાં x બરાબર a અને 1 ના છેદમાં y બરાબર b આદેશ લેતા એવો આપણે આદેશ લઈ લઈએ તો હવે 3 નંબર અને 4 નંબરના સમીકરણ કેવું મળે 1 ના છેદમાં x ને આપણે a લખ્યો એટલે 2a આવશે અહીંયા 2a વત્તા અહીંયા છે 5 એટલે 5b બરાબર 1/4 અપૂર્ણાંક સ્વરૂપમાં રહી જાય છે એવી જ રીતે બીજા સમીકરણમાં 3a વત્તા 6b બરાબર 1/3 સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4 અપૂર્ણાંક કાઢી નાખવો હોય તો ભાગાકારના જ્યારે આ બાજુ લઈ શકાય છે એ જ રીતે 3 લઈ શકાય છે અપૂર્ણાંક ન કાઢવો હોય અને આદેશની રીત લેવી હોય અથવા તો સમીકરણ 3 માંથી સમીકરણ 4 બાદ કરવું હોય તો આ બેને ગુણતા આને જો આપણે 6 વડે ગુણી નાખીએ આ સમીકરણને 5 વડે ગુણી નાખીએ તો 30-30 બંને જગ્યાએ મળી એટલે હું એવી રીતે ગુણાકારમાં આગળ વધું કે સમીકરણ 3 ને 6 વડે અને સમીકરણ 4 ને 5 વડે
ગુણતા છ વડે ગુણો એટલે 6 2 12 એ વત્તા 6 5 30 બી બરાબર 6 ના છેદમાં 4 કારણ કે 6 વડે આ સાઈડ પણ ગુણવું પડે આ સમીકરણને આપણે 5 વડે ગુણવાનું નક્કી કર્યું છે એટલે 5 3 15 એ વત્તા 6 5 30 બી બરાબર અહીંયા આવશે 5 ના છેદમાં 3 હવે તમને પ્રશ્ન થાય કે અપૂર્ણાંક સંખ્યા કાઢી નાખ્યો તો સારું પણ ભલે અપૂર્ણાંક હોય એના સરવાળા બાદબાકીમાં આપણે લસાઅ લઈ લેશું આપણે આ સમીકરણમાંથી આ સમીકરણ બાદ કરી નાખ્યું એટલે કે સમીકરણ નંબર 5 માંથી નહીં સમીકરણ નંબર 6 માંથી 5 બાદ કરતા એટલે 15 માંથી 12 બાદ કરતા સમીકરણ 6 માંથી સમીકરણ 5 બાદ કરતા તો 15 માઈનસ 12 પ્લસ 30 બી માઈનસ 30 બી એટલે બી નો રૂપ થઈ જશે આમાંથી આ સમીકરણ બાદ કરવું પડશે એટલે 5 તૃતીયાંશ માઈનસ 6 ચતુર્થાંશ અહીંયા છેદ ઉડાડી નાખો તો 3 2 6 2 2 4 એટલે 3 દૂતીયાંશ બાદ કરવાના રહેશે તમે જોઈ શકો છો 30 બી માંથી 30 બી ગયા 15 એ માંથી 12 એ જાય તો 3 એ બન્યા 3 એ બરાબર આ તો 0 થઈ ગયો અહીંયા લસાઅ આવશે 6 6 લસાઅ એટલે 2 વડે 3 2 6 2 વડે ગુણવું પડે ને અહીંયા 3 વડે ગુણવું પડે એટલે 5 2 થશે 10 અને 3 3 થશે 9 માટે 3 એ બરાબર 1 ના છેદમાં 6 બને 3 ગુણાકારના ભાગાકારમાં લઈ જઈએ તો a બરાબર 1 ના છેદમાં 6 ગુણ્યા 3 એટલે કે 1 ના છેદમાં 6 તેવી મે 18 હવે a બરાબર 1 ના છેદમાં જે 18 મળ્યા આ સમીકરણને નંબર આપી દઈએ 7 તો આ 7 નંબરનો a ની કિંમત આપણે કોઈ એક સમીકરણમાં મૂકવી પડશે તો તમે જોઈ શકો છો બધે અપૂર્ણાંક છે અહીંયા ગુણીને બનાવેલા સમીકરણ છે અહીંયા ગુણ્યા વગરના સમીકરણ છે તો આમાંથી કોઈ એક આપણને સેલ પડશે એટલે આપણે સમીકરણ નંબર 3 સમીકરણ 7 ની કિંમત મૂકી દઈએ સમીકરણ નંબર 3 છે 2a + 5b બરાબર 1 ચતુર્થાંશ એમાં a ની કિંમત આપણે 1 ના છેદમાં 18 રૂપે જઈ રહ્યા છે તો 2 ના ગુણ્યા 1 ના છેદમાં 18 + 5b બરાબર 1 ના છેદમાં 4 2 નો ગુણાકાર એટલે 1 ના છેદમાં 9 બરાબર +5b બરાબર 1 ના છેદમાં 4 1 ના છેદમાં 9 ને જ આ બાજુ લઈ જઈએ તો 5b બરાબર 1 ના છેદમાં 4 માઈનસ 1 ના છેદમાં 9 તો 5b બરાબર 9 6 36 આનો લસાઅ આપ જોઈ શકો છો કે 4 ને 9 વડે ગુણતા 36 મળે છે અને 9 ને 4 વડે ગુણતા 36 મળે છે અને 9 વડે ગુણીએ એટલે 9 1 9 અને આને 4 વડે ગુણીએ એટલે 4 1 4 9 માંથી 4 જાય એટલે 5b બરાબર 9 માંથી 4 જતા 5 માઈનસ 36 ગુણાકારના 5 ભાગાકારમાં જશે આપણે અહીંયા લખીએ કે b બરાબર 5 ના છેદમાં 36 ગુણ્યા 5 ગુણાકારના ભાગાકારમાં અને 5 5 ગયા એટલે b બરાબર 1 ના છેદમાં 36 આ સમીકરણ નંબર 8 પરંતુ a ને b આપણે આદેશ લીધેલો હોવાથી આપણે એને કિંમત પાછી મૂકીએ તો 1 ના છેદમાં x બરાબર a અને a મને મળ્યા 1 ના છેદમાં 18
તથા એકના છેદમાં y બરાબર b અને b મળ્યા એકના છેદમાં 36 ઉલટ પ્રમાણ કરી નાખો તો x બરાબર મને જવાબ મળશે 18 અને y બરાબર મને જવાબ મળશે 36 આ 18 અને 36 એ આપણે દિવસ ધરેલા છે એટલે આપણે x થાય તો કે એક સ્ત્રી ને સ્વતંત્ર રીતે કામ કરતા એટલે કે x દિવસ લાગે પણ x બરાબર આવ્યા 18 દિવસ અને એક પુરુષ ને સ્વતંત્ર રીતે કામ કરતા y એટલે કે 36 દિવસ લાગે છે તો આ કામ અને મહેનતાણાનો દાખલો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો કે પ્રેક્ટિસ કરવાથી આરામથી યાદ આપણું થઈ શકે એમ છે ન સમજાય તો મને જાણ કરશો તો આપણે ફરીવાર એને વિસ્તારપૂર્વક સમજાવશું પરંતુ આ વિડિયો લેક્ચર જોઈને આ દાખલો લખીને લેસનમાં તમારે વોટ્સઅપ કરવાનો રહેશે આગળનો દાખલો જોઈએ ધોરી બાળકો એ પણ પરીક્ષામાં એક બે વર્ષ હમણાં પૂછાઈ ગયો છે તો પહેલા હું થોડું બોર્ડ સાફ કરી નાખું ધોરીમાર્ગ પર સ્થાન એ અને સ્થાન બી રોડ ઉપર એવા બે સ્થાન આપેલા છે માની લો બે સ્થાન ઉપર કોઈ હોટલ છે બી સ્થાન ઉપર કોઈ હોટલ છે ત્યાં એક એક મોટર ઉભેલી છે એ અને બી સ્થાન એકબીજાથી 100 કિલોમીટર દૂર છે એટલે બંને હોટલો વચ્ચે માની લો કે 100 કિલોમીટર નું અંતર છે એક ગાડી એટલે એક મોટર કાર એ સ્થાનથી ઉપડે છે એટલે પહેલી હોટલથી ઉપડે છે બીજી મોટર કાર બી સ્થાનેથી ઉપડીને એક જ દિશામાં બંનેની ઝડપ ભિન્ન એટલે કે નોકી નોકી છે પરંતુ એક ગાડી ઝડપથી ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે છે તેઓ એકબીજા તરફ ચાલે તો 1 કલાકમાં મળે છે તો એ બંને ગાડીઓની ઝડપ કેટલી હશે અહીંયા આ દાખલો સહેલો જો આપણે બનાવવો હોય તો આકૃતિ દોરવાથી આ દાખલો એટલો બધો સહેલો થઈ જાય છે કે આપણે એ કલ્પનાય ન કરી હોય આપણને જવાબ મળી જાય છે તો આકૃતિ ડ્રો કરતા પહેલા આપણે ધારી લઈએ ધારો કે એ સ્થાનેથી ઉપડતી ગાડીની ઝડપ વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે બિંદુ નો પતન ગાડી થઈ જાય ગાડી ઝડપ નક્કી ન હોય ધારો કે એ સ્થાનેથી ઉપડતી ગાડીની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક અને b સ્થાનેથી ઉપડતી ગાડીની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે બંને સ્થાન એક હાઈવે ઉપર આવેલા છે ને એ હાઈવે આમ આગળ તરફ જઈ રહ્યો છે તો એ સ્થાનેથી ઉપડતી ગાડી અહીંયા લો બી સ્થાનેથી ઉપડતી ગાડી લો અને 5 કલાક પછી બંને જ્યાં ભેગા થાય છે એ સ્થાનને જો પી આપો એટલે કે અહીંથી ઉપડી એક ગાડી અહીંયા પહોંચી અહીંથી ઉપડેલી ગાડી અહીંયા પહોંચી અહીંયા બંને ભેગા થઈ ગયા એ સ્થાન પી લઈએ તો આપણી પાસે વિજ્ઞાનનું એક સૂત્ર છે કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય અહીંથી અહીંયા કપાયેલું અંતર જો આપણને ખબર હોય તો ઝડપ આપણે ધારી લઈએ છીએ સમય આપણી પાસે છે આખું રકમમાં કીધેલું છે કે એ સ્થાનેથી ઉપડે છે અને બી સ્થાનેથી ઉપડતી બંને ગાડીઓ એક જ દિશામાં એકધારી ઝડપથી ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે છે એટલે આને અહીંથી પહોંચતા 5 કલાક લાગે છે અહીંથી પહોંચતા 5 કલાક લાગે છે એટલે એનો મતલબ એવો થયો કે બી સ્થાનેથી ઉપડતી ગાડીનો ડ્રાઈવર મારા જેવો હશે એટલે ધીમે ધીમે ડડત ડડત અહીંયા
પહોંચ્યો ત્યાં એસ અને ત્યાં ઝડપી ગાડી અહીંયા પહોંચી તો બંને 5 કલાકનો સમય લે છે એટલે અહીંયા આપણે એમ લખી શકીએ કે એબી પ્લસ પીબી બરાબર આખું આખો રેખાખંડ થાય છે એબી હવે આમાં આપણે કિંમતો ભરવી હોય તો પહેલા આપણે એ થી બી સુધીનો અંતરની ખબર હોવી જોઈએ તો રકમમાં આપેલું છે કે બંને બિંદુઓ જે આરંભ બિંદુ છે એ બંને વચ્ચે 100 કિલોમીટરનું અંતર છે એટલે એ થી બી નું તો આપણે ખ્યાલ થઈ ગયો બી થી પી આપણે કઈ ધારવું નહીં પડે એ ઓટોમેટિકલી મળી જશે પરંતુ એ સ્થાનેથી ઉપડતી ગાડી જેની ઝડપ છે x કિલોમીટર એ p સ્થાને પહોંચે એ સ્થાનેથી ઉપડતી ગાડી p સ્થાને પહોંચે છે તો p સ્થાન સુધીનું અંતર કેટલું થયું તો ap બરાબર અહીંથી અહીંયા અંતર શોધીએ છીએ એટલે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય એટલે ap છે એ અંતર છે તો ઝડપ ગુણ્યા સમય આવશે એટલે ap બરાબર ઝડપ આપણે ધારી x અને સમય લીધો 5 એટલે a થી p સ્થાને પહોંચતા 5x જેટલો સમય લાગે આ સમય સોરી આ અંતર આવ્યું છે એટલે કિલોમીટરમાં આવશે સમય 5 કલાક લીધો ઝડપ લીધી આપણે x ધારી લીધી એટલે એટલે આ અંતર કિલોમીટરમાં કારણ કે 100 આપણે કિલોમીટરમાં આવ્યું એટલે a સ્થાનેથી ઉપડતી ગાડી p સ્થાન સુધી માં 5x કિલોમીટર જેટલું અંતર કાપે છે તો એ જ રીતે હવે પી સ્થાનેથી ઉપડતી ગાડીનો કિલોમીટર જોઈ લઈએ પી સ્થાન સુધીમાં તો બી સ્થાનેથી ઉપડતી ગાડી પી સ્થાને પહોંચે છે અને બંને મળે છે તો પીબી બરાબર શું તો આપણી પાસે અહીંયા જોયું સૂત્ર છે કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય હું એટલે લખું છું કે એની નીચે આપણે કિંમત ભરી શકીએ આપણું અંતર કેટલું બી સ્થાનેથી ઉપડતી ગાડી પી સ્થાન સુધી પહોંચે એટલે પીબી બરાબર ઝડપ એની છે વાય અને સમય તો એનો પણ 5 કલાક જ છે બંને 5 કલાકમાં ત્યાં ભેગી થાય છે પી સ્થાન તો પીબી બરાબર મને મળ્યા 5y કિલોમીટર હવે આપણે એક સમીકરણ બનાવી જ રાખ્યું હતું પહેલેથી કે AB પ્લસ BP બરાબર AP એમાં આપણે કિંમત ભરી દઈએ એવું લાગે તો અહીંયા સમીકરણ ફરી વાર લખીએ કે AB પ્લસ PB બરાબર AP માટે AB નું માપ આપણે AP નું માપ આપણને મળ્યું છે 5x એટલે AP ની જગ્યાએ આપણે મૂકી દઈએ 5x PB નું માપ મળ્યું છે 5y અને AB નું માપ આપણી પાસે પહેલેથી તૈયાર છે રકમમાં આપેલું છે 100 કિલોમીટર બંને વચ્ચે 100 કિલોમીટર નું અંતર છે અહીંયા છે તો એ 100 અહીંયા મૂકી દો હવે આમાંથી આપણે સમીકરણ બનાવવા માટે 5x અને 5y ચલ એક બાજુ લઈએ તો બરાબર 100 મળશે એટલે 5x - 5y બરાબર 100 અને સમીકરણને જો 5 વડે ભાગી નાખો તો સમીકરણ એકદમ સહેલું અને નાનું થઈ જાય 5 વડે ભાગ એટલે સમીકરણ પહેલું મને મળ્યું x - y બરાબર 20 તેવી જ રીતે બીજી આકૃતિ દોરીએ તો પછીની જે રકમ આપેલી છે કે બંને ગાડી એકબીજા તરફ આવે છે અને 1 કલાકમાં બંને ભેગી થાય છે તો એની આકૃતિ દોરી નથી એટલે એ પણ ઈઝી થઈ જાય
સ્થાને થી ઉપર થી ઘડી આ બાજુ ગતિ કરે છે બી સ્થાને થી ઉપર થી ઘડી એની સામેની તરફ ગતિ કરે છે બંને સામસામે વિરુદ્ધ દિશામાં માની લો કે ક્યુ બિંદુ એ વેગી થાય છે તો આપણે પહેલેથી જોયું છે કે એ થી બી નું અંતર કેટલું છે આપણી પાસે તો કે 100 કિલોમીટર તો હવે આપણે એ જ મેળવવાનું રહ્યું કે એ થી ક્યુ સુધીનું અંતર કેટલું તો એના માટે એ લખી એ સ્થાને થી ઉપરથી ગાડી ક્યુ સ્થાને પહોંચતા સુધીમાં કાપેલું અંતર આપણને ખબર છે આપણે લખ્યું છે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય એટલે એ થી ક્યુ સ્થાને પહોંચે છે એટલે અંતર એ ક્યુ બરાબર હવે એની ઝડપ સમય ગુણ્યા સમય ગુણ્યા ઝડપ ઝડપ આપણે એક સ્થાને લઈ છે સમય એક કલાકનો છે કારણ કે અહીંથી અહીંયા પહોંચતા એક જ કલાક લાગે છે માટે એ ક્યુ બરાબર એક એક્સ એટલે કે એક્સ એટલે થી એ થી ક્યુ નું માપ આપણને મળે હવે બી સ્થાને થી જે ગાડી ઉપડે છે અને ક્યુ સ્થાને પહોંચે છે તો એ થી ઉપડતી ગાડી સોરી બી સ્થાને થી ઉપડતી ગાડી ક્યુ સ્થાને પહોંચતા સુધીમાં કાપેલું અંતર એટલે કે QB અથવા BQ BQ બરાબર એની ઝડપ છે y અને સમય છે 1 કલાક માટે BQ બરાબર y BQ y કિલોમીટર આપણને મળ્યું અને AQ x કિલોમીટર આપણને મળ્યું હવે સમીકરણ બનાવો તમે જોઈ શકો છો કે AQ QB is equal AB તો AQ plus Q થી B નું અંતર QB બરાબર ટોટલ અંતર A થી B તે AB આપણે અહીંયા મેળવ્યું છે Q બરાબર X કિલોમીટર BQ બરાબર Y કિલોમીટર બરાબર 100 કિલોમીટર આપણે રકમમાં પહેલેથી તૈયાર કર્યું છે એટલે બીજું સમીકરણ મળે X plus Y બરાબર 100 પહેલું સમીકરણ મળ્યું x માઇનસ y બરાબર 20 બીજું સમીકરણ મળ્યું x પ્લસ y બરાબર 100 આને આપણે લોકની રીતમાં લઈ જઈએ તો લોકની રીતનો ઉપયોગ કરતા બીજું સમીકરણ મોટું હોવાથી હું પહેલા લખું છું x પ્લસ y બરાબર 100 ગમે તે લોકની રીતમાં ગમે તે સમીકરણ તમે પહેલું બીજું લઈ શકો એટલે મેં બીજું સમીકરણ પહેલા લખ્યું અને પહેલું સમીકરણ હવે પણ નીચે લખું x માઇનસ y બરાબર b સરવાળો કરું તો પ્લસ y અને માઇનસ y હોવાથી કેન્સલ થશે x વત્તા x કરતા મને 2x મળે અને 100 માં 20 ઉમેરતા 120 મળે માટે x બરાબર ગુણાકારના બે વડે સંખ્યા એટલે ભાગાકાર લેતા x બરાબર 60 કિલોમીટર x આપણે ધારેલો તો એ સ્થાને થી ઉપડતી ગાડી એટલે એ સ્થાને થી ઉપડતી ગાડીની ઝડપ 60 કિલોમીટર છે હવે બી સ્થાને થી ઉપડતી ગાડીની ઝડપ શોધવા માટે આ x બરાબર 60 આપણે આ બેમાંથી એક સમીકરણમાં મૂકી દઈએ તો પહેલા મૂકી દઈએ x વત્તા y બરાબર 100 માં x બરાબર 60 મૂકતા તો 60 પ્લસ y બરાબર 100 60 ને સામેની સાઈડ લઈ જાવ તો y બરાબર 100 માઇનસ 60 100 માંથી 60 જતા y બરાબર મને મળ્યા 40 કિલો બંને જવાબ આપણને પ્રાપ્ત થઈ ગયા આમ s અને t ઉપડતી ગાડીની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક અને બી સ્થાનેથી ઉપડતી ગાડીની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક
મળે છે. આપણે દર વખતે કુલ પ્રશ્નમાં તાળો મેળવીએ છીએ તો આપણે તાળો મેળવ્યો કોઈ એક સમીકરણ આપણે લઈ લઈએ માની લો કે આ સમીકરણ લઈએ કે a³ + qb = ab એમાં 100 સરવાળો આવે છે તો આપણને x કેટલા મળ્યા 60 તો 60 કિલોમીટર વત્તા qb કેટલા મળ્યા 40 કિલોમીટર 60 વત્તા 40 = 100 કિલોમીટર બંને વચ્ચે નો અંતર આપણને આપેલ છે એટલે કે હવા દાખલાના જવાબ આપણે જ્યારે પરીક્ષામાં પૂર્ણ રીતે ગણીએ ને ત્યારે એના કેટલા માર્ક્સ આવશે ત્યાં તમારી બેઠક ઉપર જ તમારા ખાઈમાં થઈ જાય કે આના કેટલા માર્ક આવશે આવતા લેક્ચરમાં આના પછીના બીજા અગત્યના ટોપિક એટલે કે દાખલાઓ આપણે લઈશું અત્યારે શુભ દરના જય શ્રી કૃષ્ણ.